नमस्कार विद्यार्थी मित्रों, आपणे अत्यार सुधी यूनिट वन में एटले के चितास टीयर यूनिट नी अंदर प्री टास्क एटले के पूर्व प्रवृत्ति ने समझी चूक्या छीए, जेनी अंदर आपणे रोजी नी स्टोरी जोई कि जेने टोफी एटले के चॉकलेट नी चोरी करी हती अने ए चॉकलेट परत पण आपी दीधी। तो मित्रों, ए वार्ता उपरथी आपणे शीख्या कि चोरी करवी जोईए नहीं। त्यारबाद मित्रों, आपणे झूलू आदिवासीओ विशे माहिती एकत्र करी हती। तो चालो हवे यूनिट वन नी अंदर आपणे रीड मां आगळ वधीए। रीड रीड एटले वार्ता स्टोरी। चालो त्यारे वांचीए। चितास टीयर्स। लॉन्ग लॉन्ग अगो, मित्रो लॉन्ग एटले लांबू, घणू, अगो एटले पहला, घणा वर्षो पहला। लॉन्ग लॉन्ग अगो एटले घणा वर्षो पहला। अ झूलू हंटर, हंटर एटले शिकारी। मित्रों, आपणे जाणीए छीए हंटर, हंटर एटले शिकारी, अने झूलू, झूलू ए आदिवासी प्रजातिनું નામ છે। વોઝ સિટિંગ, બેઠો હતો। ક્યાં બેઠો હતો? અન્ડર અ ટ્રી, એક ઝાડ નીચે। હિઝ નેમ વોઝ, તેનું નામ હતું એડી। મિત્રો, એ શિકારીનું નામ હતું એડી। એડી ગુજરાતી શબ્દ છે, આળસુ માટે વપરાય છે। હા મિત્રો, આ પાઠના લેખકે આળસુ એ બતાવવા માટે અહીં એડી શબ્દનો ઉલ્લેખ કર્યો છે। હી સો, તેણે જોયું, અ લાર્જ, મિત્રો લાર્જ એટલે વિશાળ। શું જોયું? વિશાળ હડ, હડ એટલે ટોળું। સો ટોળું જોયું, કોનું જોયું? ઓફ ડિયર, હરણોનું। ગ્રેઝિંગ, ગ્રેઝ એટલે ચરવું, જો મિત્રો ગ્રેઝ એટલે ચરવું, અને ગ્રેઝિંગ એટલે ચરી રહેલ, એટલે કે એડીએ ચરી રહેલા હરણના એક વિશાળ ટોળાને જોયું। ક્યાં જોયું? ઇન ધ લશ ગ્રીન, મિત્રો લશ ગ્રીન એટલે લીલુંછમ, અને મેડો, મેડો એટલે ઘાસનું મેદાન। તો લીલાછમ ઘાસના મેદાનની અંદર એડીએ હરણના ટોળાને ચરતો જોયું। હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, વન્ડરફુલ એટલે અદ્ભુત, કે આ હરણ ખરેખર અદ્ભુત છે। બટ આઈ હેવ ટુ રન, મારે દોડવું જ પડશે, અ લોટ, પુષ્કળ, લોટ એટલે પુષ્કળ, ટુ કેચ, કેચ એટલે પકડવું, વન ઓફ ધેમ, તેમાંથી એકને, પણ તેમાંથી એકને પકડવા માટે મારે પુષ્કળ દોડવો જ પડશે। કાન્ટ ધેર બી, કેન નોટ નું શોર્ટ ફોર્મ, કાન્ટ ધેર બી બની શકે। એન ઇઝી વે, સરળ રસ્તો, ટુ ગેટ વન, એકને મેળવવાનો, કે કોઈ એકને મેળવવા માટેનો સરળ રસ્તો બની ન શકે। સડનલી, અચાનક, હિસ્સો, તેણે જોયું, જો મિત્રો સીનું ભૂતકાળ છે, સો અ ફિમેલ ચિતા, ફિમેલ એટલે માદા, આપણે જાણીએ છીએ ચિતા, માદા ચિતા, ક્રોલિંગ, ક્રોલિંગ એટલે પેટે સરકીને ચાલવું, સાયલેન્ટલી, મિત્રો સાયલેન્ટલી એટલે શાંતિથી, ક્લોઝર, ક્લોઝર એટલે નજીક, કોની નજીક? ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, ચરતા પ્રાણીઓની, કે માદા ચિતા શાંતિથી ચરતા પ્રાણીઓની નજીક પેટે સરકીને ચાલી રહી હતી, તેવું એડીએ જોયું। ધેન, ત્યારબાદ, સી લેફ્ટ, મિત્રો લીપ, છલાંગ મારવી, એનું ભૂતકાળ છે લેફ્ટ, તેણીએ છલાંગ મારી, એન્ડ કોચ અ ડિયર, એક હરણને પકડ્યું। આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, હર ટુ, તેણીના બે યંગ કપ્સ, યુવા બચ્ચા, કેમ આઉટ, બહાર આવ્યા, ઓફ ધ બઝ, મિત્રો બઝ એટલે જાડી, જાડી ઝાંખરા, જે આપણે કહીએ છીએ જંગલોમાં હોય તે। ધે ઓલ, તે દરેક લોકોએ, ધે ઓલ એટલે તે દરેકે, એન્જોયડ, મજા માણી, ધેર મીલ, મીલ એટલે ભોજન, તે દરેકે તેના ભોજનની મજા માણી। એડીઝ આઈઝ બ્રાઇટન, એડીની આંખો ચમકી,
To brighten એટલે ચમકેલો, એની આંખો આ જોઈને ચમકી ગઈ હતી. ધ સ્પાર્કલ, જો મિત્રો સ્પાર્કલ એટલે ઝગમગતું, તેઓ ઝગમગી તેઓ આંખો બતાવે છે. ધ સ્પાર્કલ એટલે તેઓ, આ તેઓ એટલે તેની આંખો. સ્પાર્કલ ઝગમગી ઉઠી વિથ એન આઈડિયા, એક વિચાર સાથે, એક વિચાર સાથે તેની આંખો ઝગમગી ઉઠી. હી એન્વીડ, મિત્રો એન્વીડ એટલે ઈર્ષ્યા થવી, તેને ઈર્ષ્યા થઈ. ધ કપ્સ, બચ્ચાઓની. કેન આઈ બી, બી એટલે બનવું આપણે જાણીએ છીએ. કેન આઈ બી, હું બની શકું લકી, નસીબદાર. એઝ ધીઝ બ્યુટિફુલ કપ્સ, આ સુંદર બચ્ચાઓની માફક. ધે ગોટ દેર ફૂડ, ધે ગોટ તેઓ મેળવે છે, દેર ફૂડ તેમનો ખોરાક. વિધાઉટ એની એફર્ટ, મિત્રો એફર્ટ એટલે પ્રયત્ન કરવો. કેન આઈ હેવ, મારી પાસે હોઈ શકે. અ હન્ટર, શિકારી. લાઈક ધેર મધર, તેની માતાની જેમ. હી થોટ, તેણે વિચાર્યું, તેણે વિચાર્યું, શું વિચાર્યું? કે તેની માતાની જેમ મારી પાસે કોઈ શિકારી હોઈ શકે. હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું. ટુ કેચ અ યંગ કબ, ટુ કેચ એટલે પકડવું, યંગ કબ યુવા બચ્ચાને. એન્ડ ટ્રેન, મિત્રો ટ્રેન એટલે તાલીમ આપવી. ટુ હન્ટ, શિકાર કરવો. ફોર હિમ, મિત્રો ટુ હન્ટ એટલે શિકાર કરવો, અને ફોર હિમ એટલે તેને માટે. તેણે વિચાર્યું કે એક બચ્ચાને પકડે અને તેના માટે શિકાર કરી લાવે, તે માટેની તેને તાલીમ આપે. ધેન, ત્યારબાદ. આઈ શેલ ઓનલી, છે હું કહીશ. જો મિત્રો અહીંયા આઈની જોડે શેલ છે, એટલે કે કહીશ, શક્યતા ઓછી છે એટલે શેલ વાપર્યું. જો પાક્કા પાયે હોત કે હું કહીશ જ, તો વિલ આવી શક્યું હોત. આઈ શેલ ઓનલી સે, મારે માત્ર કહેવું પડશે. ઓ માય ડિયર, હે મારા વહાલા. ગો એન્ડ કિલ, કિલ એટલે મારી નાખવું. અ ડિયર, જો મિત્રો અહીંયા ડિયર અને અહીંયા ડિયર, ડિયર એટલે હરણ. ફોર મી, મારા માટે. જા મારા વહાલા, અને મારા માટે એક હરણને મારી નાખ. આહ, અરે, પોતાની જાતે જ અંદરથી ખુશ થઈને કહે છે. આહ, અરે, માય લાઈફ, મારું જીવન. વિલ બી, બની જશે. વેરી, ખૂબ જ. કમ્ફર્ટેબલ, આરામદાયક. ધેન, ધેન એટલે પછી, કહે છે કે પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ, મિત્રો ક્વાઇટ એટલે તદ્દન પ્લીઝડ, પ્રસન્ન થયો. તે તદ્દન પ્રસન્ન થઈ ગયો. વિથ હિઝ ઓન આઈડિયા, વિથ હિઝ ઓન આઈડિયા, તેના પોતાના જ વિચારો સાથે. હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું. ટુ ફોલો, ફોલો એટલે અનુસરવું, પીછો કરવો. એણે નક્કી કર્યું પીછો કરવાનો. કોનું? ધ કપ્સ, બચ્ચાઓનું. એન્ડ સ્ટીલ વન, એકને ચોરવાનું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, મિત્રો એક્સપિરિયન્સ એટલે અનુભવ. તેના અનુભવથી, ફ્રોમ એટલે થી, તેના અનુભવથી. એડી ન્યૂ, એડી જાણતો હતો. ધેટ, કે ચીતા. નેવર, ચીતા ક્યારે પણ. અટેક્સ, અટેક્સ એટલે હુમલો કરવો. ચીતા ક્યારે પણ હુમલો કરતા નથી. સર, ચીતા હુમલો, હા, આપણી ઉપર હુમલો નથી કરતા. કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, ચીતા નેવર અટેક્સ અ મેન. અ મેન એટલે માણસ. કે તેના અનુભવથી તે જાણતો હતો કે ચીતા ક્યારે પણ માણસોની ઉપર હુમલો કરતો નથી. ધેરફોર, તેથી એટલે કે માટે. તેથી ઇટ વોઝ સેફ, ટુ સેફ એટલે સુરક્ષિત રહેવું. ટુ સ્ટીલ અ કબ, બચ્ચાને ચોરવું. એદી જાણતો હતો કે ચિતા ક્યારે પણ મનુષ્યો પર હુમલો કરતા નથી, તેથી બચ્ચાની ચોરી કરવી એ ખૂબ જ સુરક્ષિત હતું. હી ફોલોડ, તે અનુસર્યો. ફોલો એટલે અનુસરવું. હી ફોલોડ, અનુસર્યો. કોને? ધ ચિતા ફેમિલી, ચિતાના કુટુંબને. ટીલ, ટીલ એટલે સુધી. ક્યાં સુધી? ઇવનિંગ, ઇવનિંગ એટલે સાંજ. તે ચિતાના કુટુંબને સાંજ સુધી અનુસર્યો, એટલે કે તેનો પીછો કરતો રહ્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે. ધ મધર ચિતા, માતા ચિતાએ. હીડ, હીડ એટલે સંતાડ્યું.
हर कप्स तेना बच्चाओं ने नथी के बस गाढ़ जाड़ी ने अंदर के सांजना समय माता चिताए तेना बच्चाओं ने गाढ़ जाड़ी ने अंदर संताड़िया एंड लेफ्ट लेफ्ट एटले छोड़ी जवो फोर स्ट्रीम स्ट्रीम एटले झरणू फोर एटले माटे कि झरणानी शोध में ते तेने छोड़ीने गई एटले के पाणीनी शोध में माता पोताना बच्चाओने जाड़ी जाखराओनी अंदर अन्य प्राणियोंने के अन्य व्यक्तिओने न देखाय तेवी रीते संताड़ीने गई क्विकली मित्रों क्विकली एटले तरत ज द हंटर हंटर एटले हाँ आपणो एडी पिकड अप जो मित्रों पिकड अप एटले उठावी लीधु शू उठावी लीधु हिज नेट नेट एटले जाड़ शिकारीओ पासे जाड़ होय छे ने मित्रों बस एज जाड़ एंड स्पीयर स्पीयर एटले स्पीयर एटले भालो तो मित्रों अपना शिकारी एटले के अपना एरीए तरत ज तेना जाड़ अने जाला ने सॉरी जाड़ अने भाला ने उठावी लीधा एंड रेन रन नो भूतकाळ छे रेन इनटू इनटू एटले नी अंदर द बस जाड़ी जाखरानी अंदर ते दौड़ी गयो ही सो तेणे जोयु टू टीनी टीनी एटले नाना अने कप्स बच्चाओ बे नाना बच्चाओ तेणे जाड़ी जाखरानी अंदर संतायेला जोया ही दे लुकड तेओ जोई रह्या हता एट हिम तेनी तरफ એટલે કે બચ્ચાઓ એદીની તરફ જોઈ રહ્યા હતા વિથ ધેર બ્રાઇટ આઈસ તેમની તેજસ્વી આંખો વડે મિત્રો બ્રાઇટ એટલે તેજસ્વી સર તેજસ્વી આંખો હા બચ્ચાઓની આંખો એકદમ ચમકદાર હતી તેથી બ્રાઇટ આઈસ તેજસ્વી આંખો વડે તે જોઈ રહ્યા હતા ધે વેર ટુ મિત્રો અહીં ટુ એટલે પણ નહીં પણ ટુ એટલે ખૂબ જ दे वेर टू यंग तेवो खूबज नाना हता खूबज युवा हता सेना माटे टू रन अवे एटले दौड़ी जवो रन अवे दौड़ी जवो तेवो दौड़ी जवा माटे भागी जवा माटे खूबज नाना हता एटले के तेमने अंदाज न हतो कि आपणे भागी जाइए एडी थ्रू द नेट थ्रू एटले फेंक्यू થ્રોનું ભૂતકાળ છે ધ નેટ ઝાડ ઓવર ધેમ તેઓની ઉપર એન્ડ ધ કપ્સ વેર કોટ અને બચ્ચા પકડાઈ ગયા કેચનું ભૂતકાળ કોટ કોટ એટલે પકડાયા હી નીડેડ જો મિત્રો નીડ એટલે જરૂર હોવી અને નીડેડ એટલે જરૂરિયાત હતી ઓનલી વન માત્ર એકની કયા એકની તો કબ બચ્ચાની હી નીડેડ ઓનલી વન કબ તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી બટ હી થોટ પણ તેણે વિચાર્યું આ અરે ઇટ ઇઝ ઓલવેઝ બેટર હંમેશા શ્રેષ્ઠ છે ઓલવેઝ એટલે હંમેશા બેટર એટલે શ્રેષ્ઠ ટુ હેવ એટલે ની પાસે હોવું આપણે આગળ ગ્રામરમાં જોઈ ગયા છીએ ટુ હેવ ટુ સ્લેવ્સ સ્લેવ એટલે ગુલામ અને સ્લેવ્સ એટલે ગુલામો ઇટ ઇઝ ઓલવેઝ બેટર એ હંમેશા શ્રેષ્ઠ છે ટુ હેવ ટુ સ્લેવ્સ બે ગુલામો આપણી પાસે હોય ઇન્સ્ટેડ ઓફ ને બદલે કોને બદલે ઓફ વન એકને કે એકને બદલે બે ગુલામો હોય તે હંમેશા શ્રેષ્ઠ છે તેવું તેણે વિચાર્યું હી ડ્રેગ્ડ ટુ ડ્રેગ્ડ એટલે ઢસડી જવું ખેંચી જવું તે ખેંચી ગયો ધેમ તેઓને વિથ હિમ તેની સાથે એન્ડ હીડ જુઓ મિત્રો હીડ એટલે સંતાડ્યું તેણે સંતાડ્યા ધેમ તેઓને અંડર અંડર એટલે નીચે અ બિગ બાસ્કેટ મોટી ટોપલી અને તેણે તે બચ્ચાઓને મોટી ટોપલી નીચે સંતાડ્યા તો મિત્રો હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું કે બચ્ચાઓના ખોવાયા બાદ માતાની શું હાલત થઈ અને બચ્ચાઓ માતાને કેવી રીતે પરત મળે છે તો ત્યાં સુધી આપણે વિરામ લઈએ આવજો